લેસન છે આપણું. એવું કહેવાય છે કે જ્યારે સાંભળવાનો અંત આવે ત્યારે સમજવાની શરૂઆત થાય, અને સમજવાની શરૂઆતની સાથે જ આપણો પુરુષાર્થ જે છે એ સમાયેલો છે. મહેન્દ્રભાઈ વિશા તમારું છે, જય સચ્ચિદાનંદ. એમને લખ્યું છે કે સ્વામીજી પ્રજ્ઞા વિશે સમજાવશો. જ્યારે જ્ઞાન આપવામાં આવે છે ત્યારે પ્રજ્ઞા ઉત્પન્ન થાય છે, પ્રશ્નાર્થ છે, અથવા અજ્ઞામાંથી પ્રજ્ઞા થાય છે. જો પ્રજ્ઞા ડાયરેક્ટ મૂળ આત્માનો પ્રકાશ હોય તો તે વારંવાર ચેતવી શકે. જો તે પ્રજ્ઞા ડાયરેક્ટ મૂળ આત્માનો જ પ્રકાશ હોય તો તે વારંવાર ચેતવી શકે. શું ચેતવવાનો ગુણ શુદ્ધાત્માનો છે? આમાં ચેતવવું, પહેલી વસ્તુ એ કે અજ્ઞા અને પ્રજ્ઞા એ શું છે? એ આત્માનો સીધો જે પ્રકાશ છે એ પ્રકાશ તમારી બિલીફ પ્રમાણે કામ કરે છે. શું કરે છે સ્વામીજી? અજ્ઞા અને પ્રજ્ઞા બે પ્રકારની બિલીફ છે. શું છે? જ્યાં સુધી હું કોણ છું એનું ભાન નહોતું થયું ત્યારે એ અજ્ઞા હતી. અજ્ઞા એટલે કોણ? અજ્ઞા એટલે કે આપણને સંસારની પ્રગતિ જ બતાવે, સંસારનું જ હિત બતાવે, વિનાશી વસ્તુઓમાં જ લાભ છે, ફાયદો છે, એવું જ જે બતાવે, એવી જ જે દ્રષ્ટિ હોય, ટૂંકમાં પાંચ ઇન્દ્રિયો અને દેહાધ્યાસ તરફની દ્રષ્ટિ હોય, એ બધું અજ્ઞા છે. શું છે? એ અજ્ઞા જીવ પાસે હોય અનાદિકાળથી. પ્રજ્ઞા એટલે દ્રષ્ટિ બદલાઈ. શું થયું? શું બદલાયું પણ? હા, દ્રષ્ટિ એટલે શું બદલાયું? તો કે જેની અંદર પહેલા જ્ઞાન લીધા પહેલા હું નામધારી છું, હું દેહધારી છું અને હું એને ચલાવનારો છું, આવી જે બિલીફ હતી એને અજ્ઞા કહેવાય. શું કહેવાય? હવે જ્ઞાની પુરુષે દ્રષ્ટિ બદલી, જ્ઞાન આપી ત્યારે એ અજ્ઞાને પ્રજ્ઞા કરી દીધી. પ્રજ્ઞા કરવાનો મતલબ થયો હું કોણ છું એનું ભાન કરાયું, અને આ મન વચન કાયને કોણ ચલાવે છે તે આપણને સમજાયું. સમજાય છે? એટલે એ દ્રષ્ટિ બદલી કહેવાય. દ્રષ્ટિ બદલી એને પ્રજ્ઞા કહેવાય. પ્રજ્ઞા એ આત્મા પક્ષી હોય, અજ્ઞા એ પ્રકૃતિ પક્ષી હોય. એટલે અજ્ઞાથી એ જ પ્રજ્ઞા થઈ? એ જ પ્રજ્ઞા થઈ. આ બંને અજ્ઞા અને પ્રજ્ઞા બે બિલીફ જ છે. શું છે? પ્રકાશ એક જ સરખો છે, જેવું બિલીફ છે એવું કામ કરે છે. દાખલા તરીકે આપણે ચશ્મા પહેરતા હોઈએ, બરાબર છે? હવે ચશ્માની અંદર આપણે લાલ કલરના કાચ લગાવી દઈએ અને બહાર જોઈએ તો કેવું દેખાય? આંખો લાલ નથી. સમજાય છે? હવે લાલ કલરના કાચ કણ લીલા લખી નાખ્યા તો કેવું દેખાય? સમજાય છે? એટલે ખાલી દ્રષ્ટિ બદલી છે. શું બદલી છે? દ્રશ્ય નથી બદલ્યું, દ્રશ્યને જોવાની દ્રષ્ટિ બદલી. સમજાય છે? અહીંયા જેમ આંખો તેની તે છે, કાચ બદલાય છે, એમ અહીંયા આત્મા તેનો તે છે, બિલીફ બદલાય છે. શું બદલાય છે? અને એ બિલીફથી જોવે છે હવે. સમજાય છે? એટલે પહેલા જે અજ્ઞા હતું ત્યારે મિથ્યા દ્રષ્ટિ હતી, હવે પ્રજ્ઞા થઈ એટલે સમ્યક દ્રષ્ટિ થઈ ગઈ. સમ્યક દ્રષ્ટિ એ આત્મા પક્ષી હોવાથી હવે કોઈ પણ પુરુષાર્થ કરે છે તારો મારું આત્મહિત શું છે એ સેન્ટરમાં છે. હવે એનું દેહનું હિત સેન્ટરમાં નથી, કારણ કે દેહ હવે દેહ અને દેહના સંજોગોએ પરને પરાધીન થઈ ગયા. પહેલા તો દેહ તે જ હું હતો અને એને ચલાવનારો હું હતો. સમજાય છે? અંતરાત્મા દશા અને પ્રજ્ઞા બેને વચ્ચેનો ડિફરન્સ શું? અંતરાત્મા અને પ્રજ્ઞા, અંતરાત્મા એ ચાર વસ્તુની બંધેલી છે. શું છે?
मन बुद्धि चित्त अने अहंकार अने आ प्रज्ञा छे आ प्रज्ञा जे बनी ए पहला अज्ञा हती ए प्रज्ञा थई एटले आ चारे वस्तुनी हवे अंदर पुरुषार्थमां हवे प्रज्ञा काम करशे आज अंतस्करणमां जे पहला अज्ञा काम करती थी चार्ज करवामां आज चार वस्तुमां हवे आज चार वस्तुनी अंदर प्रज्ञानी जेवी दृष्टि छे ए प्रमाणेनो पुरुषार्थ थशे પાર્લામેન્ટરી સિસ્ટમ હોય છે મન બુદ્ધિ ચિત્ત અહંકાર ની તો પછી એ પાર્લામેન્ટરી સિસ્ટમ માં પ્રજ્ઞા કઈ રીતે દખલ કરે એમાં પાર્લામેન્ટરી સિસ્ટમ એટલે શું કહેવાય કે અહંકાર છે એ અહંકાર પોતે આંધળો છે કેવો છે અહંકાર ક્યાં તો બુદ્ધિની આંખ પ્રમાણે ચાલે છે ક્યાં તો મનની આંખ પ્રમાણે ચાલે છે ક્યાં તો ચિત્તની આંખ પ્રમાણે ચાલે છે ઘણી વખત અહંકાર એ બુદ્ધિ અને ચિત્તની આંખ પ્રમાણે પણ ચાલે ચિત્ત ફૂટા બતાવે અને બુદ્ધિ લાભાલાભ જુએ ઘણી વખત એ જ અહંકાર એ મનની આંખ અને બુદ્ધિની આંખથી જુએ મનના વિચારોની અંદર લાભ અને નુકસાન શું છે એવું ડિસિઝન અહંકાર પોતે એના ઉપર સાઇન કરે શું કરે સમજાય છે એટલે આ પાર્લામેન્ટ પદ્ધતિ એટલે આ રીતે સમજાયું સ્વામીજી એમાં પ્રજ્ઞા કઈ રીતે ભાગ ભજવે એમાં આ પાર્લામેન્ટરી સિસ્ટમમાં આ પાર્લામેન્ટરી સિસ્ટમમાં એને તો એ લોકો લઈ લીધો બરાબર તો પ્રજ્ઞાનો પ્રભાવ એના ઉપર કઈ રીતે રહે આ પાર્લામેન્ટની પદ્ધતિમાં ડિસિઝન લેવામાં એનો પ્રભાવ છે પહેલા આ જ પાર્લામેન્ટમાં પ્રકૃતિના પક્ષનું ડિસિઝન લેવાતું હવે આ જ પાર્લામેન્ટમાં આત્મા પક્ષી ડિસિઝન લેવાય છે એટલે પ્રોસેસ કરનારા તેના તેજ શું કીધું બરાબર પ્રોસેસ કરનારા તેના તેજ પણ પ્રોસેસ કરનારા જેવી દ્રષ્ટિ છે એવી પ્રોસેસ કરે છે બરાબર એટલે પ્રજ્ઞાની અસર હેઠળ કારણ કે આ જીવતું છે ને આ અંતસ્કરણ કેવું છે જીવતું છે સમજાય છે પેલું મિકેનિકલ છે ને એમાં કશું ના થાય સમજાય છે પણ જે જીવતું છે એમાં થાય પ્રજ્ઞા એટલે પ્રકાશ કહેવાય શું કહેવાય એવો પ્રકાશ કે જે પ્રકાશ મૂળ આત્મામાંથી અત્યારે બિલીફ રૂપે કામ કરે છે પહેલી અજ્ઞાન બિલીફ હતી મિથ્યા બિલીફ હતી હવે શું થઈ ગયું સમ્યક થઈ ગયું ખ્યાલ આવી ગયું ને એટલે મૂળ પ્રકાશ જે છે એ ન્યુટ્રલ છે આત્માનો પ્રકાશમાં બે પ્રકાર નથી પણ આત્માનો પ્રકાશ કઈ ચાયણીમાંથી ચરાઈને આવે છે એના બે પ્રકાર છે મિથ્યા અને સંકિત તે સંકિત વાળું હોય એને પ્રજ્ઞા કહેવાય મિથ્યા વાળું હોય એને અજ્ઞા કહેવાય અને અજ્ઞા હોય તો એ ચારે જણા પ્રકૃતિના પક્ષનો પુરુષાર્થ કરે પ્રજ્ઞા હોય અને એમાંથી પ્રકાશ જાય તો એ આત્માલક્ષી પુરુષાર્થ કરે પણ મૂળ આત્મા જેટલી જ એ પ્રજ્ઞામાં તાકાત હોય કે એનાથી ઓછી વધારે હોય મૂળ આત્માનો સવાલ જ નથી તમારી જેવી બિલીફ છે એવો તમારો પુરુષાર્થ હોય પ્રજ્ઞાનું ડેવલપમેન્ટ થાય એમ થયું ધીરે ધીરે ફેરથી કહું આત્માની અંદર કોઈ પણ પ્રકારનો પુરુષાર્થ કરવાની શક્તિ નથી અને જરૂર પણ નથી સમજાય છે પણ આત્માની હાજરીમાં આ જે પ્રતિષ્ઠિત આત્મા છે એ પ્રતિષ્ઠિત આત્મા અજ્ઞાને કારણે પ્રકૃતિના પક્ષનો હતો શું હતો એ જ પ્રતિષ્ઠિત આત્મા હવે આત્માના પક્ષનો થયો સમજાય છે મારી વાત આટલો જ ફેર પડ્યો એટલે જે પક્ષનો છે તે તરફનો પુરુષાર્થ હોય આત્માને પુરુષાર્થ નથી આત્માનો પ્રકાશ શું કીધું પ્રકાશ વગર કેવી રીતે જોઈ શકાય પણ એ પ્રકાશ જ્યાંથી જે માધ્યમથી નીકળે છે એવી એની દ્રષ્ટિ કહેવાય શું કહેવાય સ્વામીજી જેમ પ્રકાશ વધારે પડતો જાય એમ પ્રજ્ઞા એ તરફ જ્ઞાન એ તરફનું વધતું જાય હા બસ 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 સમજાય છે
રસ્તા ઉપરમાં પડેલી કાર એને આપણે જોઈ, એ કાર ઉપર કોઈ છોકરાઓ ધમાલ કરતા હોય, આપણી દ્રષ્ટિ ત્યાં પડી અને છતાંય આપણે ત્યાં ધ્યાન આપતા નથી. કારણ કે આપણી બિલીફમાં છે કે આ કાર મારી. હવે આગળ જતા આપણી ગાડી પાર્ક કરી હતી એ જોઈ અને ત્યાં છોકરાઓ ધમાલ કરે છે, ત્યાં દ્રષ્ટિ પડી તો શું થાય? તો કાર તો બે છે ને, ધમાલ બે જગ્યાએ થાય છે, પણ બિલીફમાં શું છે? એમ બિલીફમાં આત્મા છે તો તે તરફનો પુરુષાર્થ થાય, બિલીફમાં પ્રકૃતિ છે તો તે તરફનો પુરુષાર્થ થાય. સમજાય છે? પુરુષાર્થ એ અજ્ઞાન પ્રજ્ઞાથી જ થાય છે. આત્મા પોતે પ્રકાશ આપે છે, એ પુરુષાર્થ કરતો આત્મા કર્મો ચાર્જ કરવામાં સહાયક છે. શું છે? જે પુરુષાર્થ કરીને જે બીજ નાખે ભાવ, એ ભાવને ચાર્જ કરે, એ પોતે ભાવ ના કરે. સમજાય છે? પ્રજ્ઞા ક્યાં સુધી ટકે સાહેબ? સંપૂર્ણ કેવળ જ્ઞાન સુધી? કેવળ દર્શન સુધી હોય, કેવળ જ્ઞાનમાં ના હોય. પછીના અવતારમાં પ્રજ્ઞા ના હોય, છેલ્લા અવતારમાં પુરુષાર્થ ના હોય, પ્રતિષ્ઠિત આત્મા ના હોય, એટલે પછી પ્રજ્ઞાની જરૂર નહીં, એનો રોલ નહીં ત્યાં આગળ. બોલો સ્વામીજી. હવે જયારે આપણે આજે સામાયિક કરવાના છીએ તો એક્ઝેક્ટ પ્રતિક્રમણ અને સામાયિક બંને વચ્ચેનો ખરેખર તફાવત શું છે એ બેઝિક સમજાવો ને. સામાયિક અને સામાયિક અને પ્રતિક્રમણમાં તફાવત બેઝિક એ છે, પોતાના સ્વરૂપ કે સ્વભાવમાં બેસવું એનું નામ સામાયિક. શું કહેવાય? પોતાના સ્વરૂપ કે સ્વભાવમાં રહેવું, બેસવું, સ્થિર થવું એનું નામ સામાયિક. અને પ્રતિક્રમણ એટલે પ્રકૃતિનો ભાગ જે મને મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક નથી. શું કીધું? પ્રકૃતિનો જે ભાગ મારા મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક નથી એવો ઉકલી રહ્યો હતો, ઉકલી રહ્યો છે, બરાબર છે, ત્યાં ઘડી ક્ષમાપના એટલા માટે કે આવા સંજોગો ફેરથી મને પ્રાપ્ત ન થજો. કારણ કે આ ઉદય કર્મ એ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક નથી. સમજી ગયા? પોતાના સ્વરૂપમાં બેસવું એનું નામ સામાયિક, અને પ્રકૃતિ મોક્ષ માર્ગને લાયક અને સહાયક ન હોય એને વાળવી એનું નામ પ્રતિક્રમણ.